सो वंस अगेन गुड इवनिंग फ्रेंड्स, टुडे वी आर डिस्कसिंग किलियानी फिशर सिंथेसिस। ऑलरेडी आपणे कार्बोहाइड्रेट सीरीजमां एक ऑलरेडी लेक्चर अपलोड थई चुकेलो छे, इंट्रोडक्शन ऑफ कार्बोहाइड्रेट एंड इट्स क्लासिफिकेशन ऑफ कार्बोहाइड्रेट। सो सौथी पहेला ए लेक्चरने ऑलरेडी जोजो, ऑलरेडी आ विडियोना डिस्क्रिप्शनमां लिंक मूकी दईश। सो आज आप डिस्कस करीशु किलियानी फिशर सिंथेसिस, एने स्टेप अप प्रोसेस पण कहेवामां आवे छे। स्टेप अप मीन्स के आपणे सीढ़ी जेम चढ़ीए एवी रीते आने स्टेप अप प्रोसेस कही सकीए। डी अराबिनोस माथी डी ग्लूकोस मळे छे आपणने, अथवा तो डी मेनोस बंने मळे छे, डी ग्लूकोस अने डी मेनोस, अथवा तो एने एवुं पण कही शकाय आल्डो पेन्टोस थी आल्डो हेक्सोस तरफ, અથવા તો એને આપણે અસેન્ડિંગ સુગર સિરીઝ પણ કહી શકીએ। આલ્ડો પેન્ટોઝ એટલે પેન્ટ એટલે પાંચ કાર્બનની સિરીઝ વિથ આલ્ડિહાઇડિક ફંક્શનલ ગ્રુપ, હેક્ઝોઝ એટલે છ કાર્બનની, એટલે પાંચમાંથી છ કાર્બનની આપણને આપણે કન્વર્ટ કરવાના છીએ સિરીઝને। સો એને અસેન્ડિંગ સિરીઝ એટલે ચડતી સીડીની જેમ, લાઈક આપણે આવી રીતે કરવા જઈશું, ચડતી સીડી જેમ આપણે ચઢીએ એવી રીતે આપણે ઉપર જઈશું, લાઈક એને સ્ટેપ અપ પ્રોસેસ પણ કહેવાય। ડી અરાબિનોસ માંથી ડી ગ્લુકોઝ અને ડી મેનોસ, આલ્ડો પેન્ટોઝ એટલે પાંચ કાર્બનમાંથી છ કાર્બન આપણે ચેન્જ કરીશું। ઓલરેડી અહીંયા કાર્બન આઇટમ જોઈ શકો છો, એક બે ત્રણ ચાર પાંચ, એટલે આ પાંચ કાર્બનની આલ્ડો પેન્ટોઝ થઈ, અને તમને છેલ્લે શું મળે છે, આ આપણે શું કરીશું છેલ્લે, તમને જો કાર્બન આઇટમ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે તમને છ કાર્બન આઇટમની તમને બે અલગ અલગ મળે છે, ડી ગ્લુકોઝ અને ડી મેનોસ, એને તમે આલ્ડો હેક્ઝોસ પણ કહો છો। ઓલરેડી આપણે ક્લાસિફિકેશનમાં ડિસ્કસ કરી ચૂક્યા હતા। બેઝિકલી તમે જ્યારે આને સાત માર્કમાં તમને પૂછાય છે કિલિયાની ફિશર સિન્થેસિસ, તો તમારે કેવી રીતે આને સ્ટાર્ટ કરવાનું છે, લાઈક આમાં લખાણ ઇમ્પોર્ટન્ટ નથી, મેઇન તમારે રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે। રિએક્શન્સ તમે શો કરશો અને લખાણ ઓછું લખશો, તમને ફૂલ માર્ક્સ મળશે। સો મેઇન તમારે આમાં એ યાદ રાખવાનું છે કે સ્ટ્રક્ચર્સ કેવી રીતે હોય, લાઈક કે ડી ગ્લુકોઝનું સ્ટ્રક્ચર કેવું હોય, ડી ફ્રુક્ટોઝનું કેવું હોય, ડી મેનોઝનું કેવું હોય, પછી આ જે ડી અરાબિનોસ છે એનું સ્ટ્રક્ચર કેવું હોય। સો બેઝિકલી તમારે કંઈ કરવાનું છે નહીં, તમારે જસ્ટ સ્ટ્રક્ચર્સ તમને યાદ હશે તો તમે આસાનીથી તમે ક્વેશ્ચનને પાર કરી નાખશો। હવે ડી અરાબિનોઝ અને અથવા આલ્ડો પેન્ટોઝ, આલ્ડો પેન્ટોઝ એટલે તમને ખબર પડી ગઈ કે પાંચ કાર્બનની ચેન હશે, એની અંદર એલ્ડિહાઇડિક ગ્રુપ ટોપ મોસ્ટ પર હશે, અને બાજુ બીજી બધી જે વેલેન્સી તમારી જે બાકી રહેશે એમાં ઓએચ અને એચ હશે। હવે તમારે યાદ રાખવાનું છે કે અહીંયાથી જ જુઓ કે આ જે કોમન વસ્તુ જે છે અહીંયાથી આ પાર્ટ, એટલેથી આટલો પાર્ટ કોમન હશે ડી અરાબિનોઝમાં, ખાલી આ પાર્ટ જ નહીં હોય, આ એક જ કાર્બન નહીં હોય, અને ઉપર સીએચઓ હશે। આવી જ રીતે સેમ છે, જો સેકન્ડ નંબરના કાર્બન પર લેફ્ટ સાઈડ ઓએચ છે, થર્ડ અને ફોર્થ પર રાઈટ સાઈડ ઓએચ છે, અને નીચે સીએચ ટુ ઓએચ છે। સેમ અહીંયા તમે જોઈ શકો છો, સેકન્ડ નંબરના કાર્બન પર ઓએચ લેફ્ટ સાઈડ છે, થર્ડ અને ફોર્થમાં રાઈટ સાઈડ ઓએચ છે, અને સીએચ ટુ ઓએચ એઝ યુઝ્યુઅલ છે। હવે અહીંયા તમને ખબર પડી જોઈએ કે ડી શબ્દ ક્યાંથી આવ્યો, લાઈક ડી એટલે આ જે ઓએચ ગ્રુપ અહીંયા રાઈટ સાઈડ હોય, લાસ્ટ જે સીએચ ટુ ઓએચનું ઉપરવાળો કાર્બન જે હોય એનું ઓએચ રાઈટ સાઈડ હોય તો એને ડી લખાય, ઇફ એ ઓએચ અહીંયા લેફ્ટ સાઈડ હોત તો એને એલ લખાત, એટલે આ જે છે એ લાઈક નોમેન્ક્લેચર્સથી ડિરાઈવ થયું છે ડી અને એલ કન્ફિગરેશન, જેમ આપણે સ્ટીરિયોમાં ભણી ચૂક્યા છે આરએસ નોમે આરએસ કન્ફિગરેશન નોમેન્ક્લેચર તમે આપતા ને, આરએસ, આર એટલે રેક્ટસ, એસ એટલે સિનિસ્ટર, આર કન્ફિગરેશન તમે જે લખો તો લાઈક રાઇટ સાઈડ તમને મળે એઝ અ ક્લોકવાઇઝ, તો તમે આર કન્ફિગરેશન આપતા હતા, અને લેફ્ટ સાઈડ જે એન્ટી ક્લોકવાઇઝ મળે તમે સિનિસ્ટર એટલે એસ કન્ફિગરેશન આપતા, એવી જ રીતે આની અંદર છે। હવે ફર્સ્ટ ઓફ ઓલ આ લોકો શું કર્યું છે કે આની અંદર રિએક્શન માટે એચસીએન યુઝ કર્યો છે, એચસીએન યુઝ કર્યો છે એટલે હાઇડ્રોજન સાયનાઇડ, તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું છે કે આ જે ડબલ બોન્ડ ઓ જે છે એ બ્રેક થશે, સો અહીંયા ઓક્સિજન પર આવશે નેગેટિવ ચાર્જ,
ઓક્સિજન પર આવશે નેગેટિવ ચાર્જ તો કાર્બન પર આવશે પોઝિટિવ ચાર્જ, કેમ કે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન લઈને ગયો છે. સો ત્યાં આવશે નેગેટિવ ચાર્જ અને કાર્બન પર આવશે પોઝિટિવ ચાર્જ. સો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ બની ગયું. સો આ જે સીએન હશે એ ઓટોમેટિકલી અહીંયા અટેક કરી નાખશે કાર્બન પર. સો આ અહીંયા સીએન જોડાઈ ગયો અને અહીંયા ઓ માઇનસ ઓલરેડી હતું તો એની સાથે આ આ જે નેગેટિવ ચાર્જ છે અહીંયા અટેક થઈ જશે તો ઓએચ માં કન્વર્ટ થઈ જશે. અને હાઇડ્રોજન તો ઓલરેડી પ્રેઝન્ટ હતો જ રિએક્શનમાં, સો હાઇડ્રોજન ઓલરેડી એઝ ઇટ ઇઝ રહેશે. હવે આમાં પણ બે પોસિબિલિટી છે, ઓએચ જે હશે રાઈટ સાઈડ પણ હોઈ શકે અને લેફ્ટ સાઈડ પણ હોઈ શકે. સો આપણે બે પોસિબિલિટી લઈને ચાલીશું આગળ. સો આપણને બેઝિકલી ખબર પડી જશે કે કરવાનું શું છે. સો હું ફરીથી આ એક સ્ટેપ ફરીથી સમજાવી દઉં કે આમાં આ લોકોએ કર્યું શું છે, એટલે તમને ઇઝી પડે. જો કંઈ જ કરવાનું છે નહીં, તમારો ઓક્સિજન અહીંયા ડબલ બોન્ડ હોય છે તો એને ઇલેક્ટ્રોન શિફ્ટ કરશે, બિકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનને ઓક્સિજનમાંથી ઓક્સિજનની વધારે છે તો એ પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચશે. ખેંચશે તો અહીંયા નેગેટિવ ચાર્જ આવી જશે. જેવો અહીંયા નેગેટિવ ચાર્જ જનરેટ થયો અને અહીંયા કાર્બન પર આવશે પોઝિટિવ ચાર્જ. કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવ્યો તો આ જે સીએન માઇનસ છે ઓટોમેટિકલી અહીંયા અટેક કરી નાખશે. અને આ તમે સીએન જોઈ શકો છો ઓલરેડી અહીંયા પ્રેઝન્ટ છે બંને સ્ટ્રક્ચરમાં. એચ તો ઓલરેડી પ્રેઝન્ટ છે જ, આ એચ જે છે બંને બાજુ પ્રેઝન્ટ છે. એચ અહીંયા પણ પ્રેઝન્ટ છે અને એચ અહીંયા પણ પ્રેઝન્ટ છે. હવે આ જે ઓ માઇનસ બન્યું એ અહીંયા ડાયરેક્ટલી અટેચ થઈ જશે, અહીંયા એચ જોડે ડાયરેક્ટ અટેચ કરી નાખશે, એબસ્ટ્રેક્ટ કરશે. સો અહીંયા ઓએચ બની ગયું અને અહીંયા પણ ઓએચ બની ગયું. સો ઓએચની પોસિબિલિટી બે છે, કે એક રાઈટ સાઈડ પણ હોઈ શકે અને એક લેફ્ટ સાઈડ પણ હોઈ શકે. હવે એને છે ડી ગ્લુકોનો નાઇટ્રાઇલ અને ડી મેનોનો નાઇટ્રાઇલ. હવે તમે આ જે સ્ટ્રક્ચર જે જોવો છો ને એ ગ્લુકોઝ જેવું છે સિમિલર, અને આ જે છે ને સ્ટ્રક્ચર એ મેનોઝ ટાઈપ છે. કેમ કે મેનોઝ ટાઈપ કેમ છે, કેમ કે આ સેકન્ડ કોન્ફિગરેશન જુઓ, મેનોઝનું જે સ્ટ્રક્ચર હશે ને એ અને ગ્લુકોઝના સ્ટ્રક્ચરમાં બંનેમાં એક જ જગ્યા ફરક છે, કે જે સેકન્ડ કાર્બન જે છે ને એ મેનોઝનું ઓએચ જે છે ને એ છે ને લેફ્ટ સાઈડ હશે, જે આપણે આની અંદર જોઈ રહ્યા છે. અને ઓએચ જે હશે સેકન્ડ કાર્બન ગ્લુકોઝમાં એ રાઈટ સાઈડ હશે. સો મેઇન ડિફરન્સ એ જ છે. અહીંયા ડી કેમ લખ્યું, આ ઓએચ અહીંયા રાઈટ સાઈડ છે એટલે બંનેમાં ડી ડી છે, બરાબર રાઈટ સાઈડ છે. ગ્લુકોઝ જેવું સ્ટ્રક્ચર છે અને આ જે સાઇનાઇડ જે છે એને તમે નાઇટ્રાઇલ પણ એઝ તમે લખી શકો છો આઈયુપીએસી નોમેનક્લેચરના હિસાબથી. સો આ ડુ ગ્લુકેનો નાઇટ્રાઇલ અને ડી મેનોનો નાઇટ્રાઇલ, આટલો સુધી ખબર પડી ગઈ હશે તમને. પછી અહીંયા હાઇડ્રોલિસિસ કર્યું છે, અથવા તો તમે સિમ્પલી આને ઓક્સિડેશનથી બી બતાવી શકો. સીએનનું ડાયરેક્ટ તમે ઓક્સિડેશન ડાયરેક્ટ કરશો અથવા તો હાઇડ્રોલિસિસ કરશો વિથ ધ હેલ્પ ઓફ બીઓએચ ટુ એટલે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડથી. સો આ જે સીએન જે હશે ને એ કન્વર્ટ થશે. અહીંયા લખું હું, અહીંયા સીએનનું હાઇડ્રોલિસિસ કોઈ દિવસ જ્યારે પણ કરશો તમે, કોઈ પણ નેમ રિએક્શન તમે જોઈ હશે એમાં તમે ખાલી હાઇડ્રોલિસિસ કરશો, હું ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં લખું છું હાઇડ્રોલિસિસ, તો એ ડાયરેક્ટ કન્વર્ટ થઈ જશે સી ડબલ એચમાં. એની કેરેક્ટરિસ્ટિક છે ઓલરેડી તમે લોવેસ્ટર્નમાં ભણી ચૂક્યા હશો સીએનની કેરેક્ટરિસ્ટિક. સો હાઇડ્રોલિસિસ કરશો તો ડાયરેક્ટ સી ડબલ એચમાં કન્વર્ટ થઈ જશે. સો અહીંયા સી ડબલ એચ થઈ ગયું. સો આ ડી ગ્લુકોનિક એસિડ નામ છે આનું અને ડી મેનોનિક એસિડ નામ છે. તમારું નામ આમાં યાદ રાખવા પડશે કે ભાઈ આને શું કહેવાય છે આને શું કહેવાય છે. ડાયરેક્ટ ખાલી સ્ટ્રક્ચર ડ્રો કરી દીધા એ ઇમ્પોર્ટન્ટ નથી, હવે તમારે એ જોવાનું છે. હવે આટલું થઈ ગયું ડી ગ્લુકોનિક એસિડ ને ડી મેનોનિક એસિડ, બરાબર. તો હવે જો સી ડબલ એચનું બાજુવાળું કાર્બન આલ્ફા કહેવાય, એનો એનો સેકન્ડ નંબરનો કાર્બન બીટા અને થર્ડ નંબરનો ગામા. હવે ગામા વાળો એમાંથી એચ લેશે અને સી ડબલ એચ માંથી ઓ એચ લેશે. આ ઓલરેડી અહીંયા મેં મેન્શન કરેલું છે, એટલે એચ ટુ ઓ રિમૂવ થઈ જશે, ઇલેક્ટ્રોનાઇઝેશન એટલે ઇલેક્ટ્રોન ડ્રિંક ફોર્મ થશે. તમે ઓલરેડી ઇલેક્ટ્રોનાઇઝેશન ઓલરેડી ભણી ચૂક્યા છો કે ઇલેક્ટ્રોન ડ્રિંક કોને કહેવાય, એ બધું હું હવે ફરીથી રિપીટ નથી કરતો. તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનાઇઝેશન કોને કહેવાય, ઇલેક્ટ્રોન રિંગ કોને કહેવાય, બરાબર. સાયક્લિક સ્ટ્રક્ચર્સમાં આપણે કેવી રીતે ઇલેક્ટ્રોન રિંગ ડ્રો કરીએ છીએ એ બધું ખબર હોય છે. સેમ બંને બાજુ સેમ જ થશે, ડી ગ્લુકોનિક એસિડ ને ડી મેનોનિક એસિડમાં. સેમ રીતે તમારો ઓએચ સી ડબલ ઓએચમાંથી ઓએચ જશે અને ગેમા જે ઓએચમાંથી જે હાઇડ્રોજન એક્સ્ટ્રેક્ટ થશે. હવે અહીંયા બંને જગ્યા પર આવી રીતે ઓક્સિજન
રિંગ જે છે એ ફોર્મ થશે કયા નંબર પર? 1, 2, 3 અને 4 બરાબર. હવે આનું રિડક્શન થયું છે એટલે આ જે ઇલેક્ટ્રોન રિંગ છે ને એ બ્રેક થશે. અહીંયા એક હાઇડ્રોજન આપી દો તમે અને અહીંયા નીચે એક હાઇડ્રોજન આપી દો, એટલે આ જે છે એટલે અહીંયા તો ઓએચ મળી જવાનું તમને સેમ ટુ સેમ. બંને જગ્યા પર સરખી રીતે થશે, કપાસે બંને બાજુ સરખી રીતે, અહીંયા હાઇડ્રોજન ને અહીંયા હાઇડ્રોજન સેમ બંને જગ્યાએ એવી રીતે આવ્યો. ઓએચ ઓએચ આપી દીધો. સો ડુ ડી ગ્લુકેનો ઇલેક્ટ્રોનમાંથી ડી મેનો ઇલેક્ટ્રોનમાંથી તમને મળશે ડી ગ્લુકોઝ ને ડી મેનોઝ. હવે તમે જોઈ શકો છો ઓલરેડી ડી ગ્લુકોઝ અને ડી મેનોઝના સ્ટ્રક્ચરમાં ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. શું ડિફરન્સ છે? એ ખાલી એક જ કાર્બનનો ફરક છે, આ કાર્બનનો ફરક છે, સેકન્ડ નંબરના કાર્બનનો. એલડીહાઇડ બંનેમાં કોમન જ છે કેમ કે આ આલ્ડો હેક્ઝોસ છે બંને. અહીંયા ફ્રુક્ટોઝ જેવું નથી કેમ કે ફ્રુક્ટોઝમાં કિટોનિક ગ્રુપ પ્રેઝન્ટ હોય, બટ અહીંયા બંનેમાં હેક્ઝોસ જ છે એટલે આલ્ડો હેક્ઝોસ. એટલે 6 કાર્બનની રિંગ હશે, એમાં ઓએચ ગ્રુપ પણ પ્રેઝન્ટ હશે બહુ બધા, બટ ઓએચ ગ્રુપ એક જ જગ્યાએ અલગ હશે, બાકી એઝ ઇટ ઇઝ સ્ટ્રક્ચર રહેશે. આ નીચેનું જે સ્ટ્રક્ચર જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે ગ્લુકોઝ જેવું, કંઈ જ ફેરફાર નહીં થાય આટલા પાર્ટને. સો આ જે ઓએચ જે છે ને એ અહીંયા રાઇટ સાઈડ હોત ને તો એને આપણે ગ્લુકોઝ કહેતા, બટ લેફ્ટ સાઈડ છે ને એટલે એને આપણે મેનોઝ કહીએ છીએ. આ એપીમર્સ ને એનોમર્સ ને આપણે ભણીશું ને એમાં લેટર આપણે ડિસ્કસ કરીશું કે શું ફરક હોય છે, કોને કહેવાય એપીમર્સ કોને કહેવાય એનોમર્સ, એ વખતે આપણે બેટર આમાં જોઈશું. હવે આનું જે ડિસ્ક્રિપ્શન છે આપણે જોઈ લઈએ. ઇન ધીસ મેથડ આલ્ડો પેન્ટોઝ ઓર ડી આરાબિનોઝ, એટલે આલ્ડો પેન્ટોઝને જ આપણે ડી આરાબિનોઝ કહીએ છીએ, રિએક્ટ વિથ એક્વિયસ સાયનાઇડ એચસીએન અથવા એનએસીએન, બેમાંથી કોઈ પણ લઈ શકો. ધ સાયનાઇડ અન્ડરગોઝ ન્યુક્લિયોફિલિક એડિશન ટુ ધ કાર્બોનિલ ગ્રુપ. આપણે ઓલરેડી જોયું કે ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શનથી આ અટેક થયું સાયનાઇડ ગ્રુપ ઓફ સુગર આલ્ડો પેન્ટોઝ એન્ડ સાયનોહાઇડ્રિન ઇઝ ફોર્મ. સાયનોહાઇડ્રિન ઇઝ ફોર્મ એટલે આ જે નાઇટ્રાઇલ ગ્રુપ જે અટેક થયો એને સાયનોહાઇડ્રિન એને કહેવાય, સાયનોહાઇડ્રિન ઇઝ ફોર્મ. સાયનોહાઇડ્રિન રિઝલ્ટિંગ ફ્રોમ ધ એડિશન ઇઝ હીટેડ ઇન વોટર વિચ હાઇડ્રોલાઇસિસ ધ સાયનાઇડ ઇન ટુ કાર્બોક્સિલિક એસિડ. હવે સાયનાઇડ ગ્રુપને ઓલરેડી આપણે હાઇડ્રોલાઇઝ કર્યું તો એ કન્વર્ટ થઈ ગયું COOH માં. સો બેઝિકલી આ જ કહેવા માંગે છે, બીજું કંઈ છે નહીં. વિચ ઇઝ ક્વિકલી રિએક્ટ્સ વિથ ઇટસેલ્ફ ટુ ફોર્મ મોર સ્ટેબલ ઇલેક્ટ્રોન, બોથ આર સેપરેટેડ બાય ક્રોમેટોગ્રાફી. હવે આ તો એડિશનલ પોઈન્ટ લખ્યો છે મેં કે બંને સ્ટેબલ થવા માટે ઇલેક્ટ્રોનાઇઝેશન એટલે ઇલેક્ટ્રોન રિંગ ફોર્મ કરે છે. આજે ઇલેક્ટ્રોન રિંગ આપણે કરીને ઓએચ કાઢ નાખ્યો, COOH માંથી ઓએચ કાઢ નાખ્યો અને ગામા કાર્બનમાંથી ઓએચમાંથી એચ કાઢ નાખ્યો અને ઇલેક્ટ્રોન રિંગ એઝ અ સ્ટેબલ આપણે બનાવી દીધી. પછી શું કીધું છે? ઇલેક્ટ્રોન્સ આર રિડ્યુસ્ડ વિથ NaHg પ્લસ સોડિયમ અમાલગમ, ઇટ ગિવ્સ ડી ગ્લુકોઝ ને ડી મેનોઝ. સો ઓલરેડી આપણે જોઈ લીધું કે પછી ફર્ધર આપણે એને બ્રેક કરી રિડક્શન કરીને વિથ ધ હેલ્પ ઓફ H2 અથવા તો સોડિયમ અમલગમ બ્રેક કરી તો આપણને ડી ગ્લુકોઝ ને ડી મેનોઝ મળે. એટલે ટોટલ આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું? 5 મેમ્બરના કાર્બન વિથ એલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ. આપણને છેલ્લે આઉટકમ શું મળે છે કે 6 મેમ્બરની રિંગ છે વિથ એલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ. એટલે આને અસેન્ડિંગ સિરીઝ પણ કહેવાય, ચઢતા ક્રમની કસોટી પણ કહેવાય, અથવા તો આને એવું પણ કહી શકાય કે આલ્ડો પેન્ટોઝમાંથી આલ્ડો એક્ઝોસ્ટ મળે છે. સ્ટેપ અપ પ્રોસેસ એટલે ચઢતા ક્રમની સીડી પણ કહેવાય, તમે કહી શકો બરાબર. સો આજના લેક્ચરમાં આપણે ક્લિયરની ફિશર સિન્થેસિસ સમજ્યા અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું રફ ડિગ્રેડેશન. એ આનું એક્ઝેક્ટલી ઓપોઝિટ જ છે, એ સ્ટેપ ડાઉન પ્રોસેસ છે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી એન્ડ પ્લીઝ શેર ટુ યોર ફ્રેન્ડ્સ સો ધે કેન ઓલ્સો બી ટેક પાર્ટ ફ્રોમ ધીસ. So thank you so much.